જૈ હિંદ મિત્રો શ્રી યુવા ક્રિયા એકેડેમી ભાવનગરના ડિજિટલ પ્લેટફોર્મ અને મેથ્સ મંત્રના એપિસોડ દસમાં આપનું હાર્દિક સ્વાગત છે જેમ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી એમ આ સન્ડે આપણે મળીએ છીએ દસ વાગે એક વર્ગ અને વર્ગમૂળની શોર્ટકટ સાથે બરાબર એક એક્ઝામ્પલ્સ એવા છે કે જો સીધા તમારી સામે પરીક્ષામાં આવે તો તમને જવાબ દેવામાં ખૂબ મુશ્કેલી પડે પણ આ એક વખત એપિસોડ જોયા પછી જો સીધા એક્ઝામમાં પ્રશ્ન આવશે તો લગભગ તમે રકમ જોઈ અને સીધા જવાબ આપી શકશો બરાબર ગણતરીની કાંઈ જરૂર પડતી નથી ખાસ જોઈએ એક ટ્રીક તરફ કે રકમ આવી હોઈ શકે વર્ગમૂળમાં છ વત્તા બે વર્ગમૂળમાં પાંચની કિંમત મેળવો હવે સીધા પરીક્ષામાં જો પ્રશ્ન આવે તો આપણે એની કિંમત ન મેળવી શકીએ કારણ કે અહીંયાથી શરૂઆત થતી હોય દાખલાની કે વર્ગમૂળમાં પાંચ તો પાંચનું વર્ગમૂળ આપણને આવડતું નથી એટલે ત્યાંથી તમારે જવાબ દેવામાં તકલીફ પડશે બરાબર પણ ખાસ ધ્યાન આપજો જ્યારે આવી રકમ હોય તો આ રકમની ખાસિયત શું છે ધ્યાન આપજો તો એક છે એ વર્ગમૂળની નિશાની હોવી જોઈએ પછી કોઈ પણ અહીંયા આંકડો હોય પછી પ્લસ ટુ અને વર્ગમૂળ નિશાની બરાબર આ પ્રકારના દાખલામાં આટલી વસ્તુ કોમન રહેશે છે પહેલા વર્ગમૂળ નિશાની હોય પછી કોઈ પણ અંક હોય શકે પ્લસ ટુ અને પછી વર્ગમૂળની નિશાની હોય અંદર સહી કોઈ પણ અંક હોય શકે બરાબર આ જે બંને એરા લખ્યા છે આ કોઈ પણ આંકડા બદલી શકે એના સિવાયની દરેક વસ્તુ છે સરખી જ હોય છે બરાબર તો જ સ્પર્ધાત્મકમાં આવા દાખલા પૂછાય શકે ખાસ ધ્યાન આપજો તો કેવી રકમ કેવી હોય તો વર્ગમૂળ સહી ફરજિયાત હોવું જોઈએ અહીંયા પ્લસની નિશાની હોવી જોઈએ બે હોવા જોઈએ વર્ગમૂળ હોવું જોઈએ બરાબર આ પહેલાં અને છેલ્લા અંક છે એ બદલાઈ શકે પહેલાં અને છેલ્લા અંક બદલાઈ શકે જો આવી ક્યાંય રકમ તમારે ધ્યાનમાં આવે તો તરત તમારે વિચારવાનું છે તમારે એવી સંખ્યા મેળવવાની છે કે જેનો સરવાળો છ થાય ધ્યાન આપજો એવી સંખ્યા તમારે મેળવવાની છે કે જેનો સરવાળો છ થાય અને તેનો ગુણાકાર પાંચ થાય બરાબર એનો સરવાળો છ થાય અને ગુણાકાર છે કેટલો થાય મિત્રો પાંચ થાય તો ચાલો એવી સંખ્યા ગોતમ જેનો સરવાળો છ થાય અને એ જ સંખ્યાનો ગુણાકાર પાંચ થાય તો તરત લખ્યો છે પાંચ વત્તા એક એટલે છ અને પાંચ ગુણ્યા એક એટલે પાંચ બરાબર પાંચ વત્તા એક એટલે છ અને જે બે સંખ્યાનો સરવાળો છે એ જ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો શું થાય પાછા પાંચ બરાબર તો સીધો આન્સર આવી ગયો મિત્રો પહેલી જે સંખ્યા છે એનું વર્ગમૂળ લખશો રૂટ ફાઈ પ્લસ બીજી સંખ્યા છે એનું વર્ગમૂળ છે રૂટ વન એક તમારો આન્સર આવે છે રૂટ ફાઈવ પ્લસ વન રૂટ ફાઈવ પ્લસ વન બરાબર ક્યાંય કેલ્ક્યુલેશનની જરૂર પડતી નથી હજી એક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ કે ચલો તો જો આટલી વસ્તુ કોમન છે વર્ગમૂળ છે પ્લસ ટુ છે રૂટ સેફ તો આ તમે થઈ ગઈ પહેલી સંખ્યા આ થઈ ગઈ તમારી છેલ્લી સંખ્યા આપણે એવી સંખ્યા જોઈએ છે કે જેનો સરવાળો છ થવો જોઈએ અને એ જ બે સંખ્યાનો ગુણાકાર છે એ આઠ થવો જોઈએ ચલો ફટાફટ આન્સર આપો એવી સંખ્યા મેળવો કે જેનો સરવાળો છ થાય ગુણાકાર આઠ થાય ચાર વત્તા બે એટલે છ અને ચાર ગુણ્યા બે એટલે આઠ ચાર વત્તા બે એટલે છ ચાર ગુણ્યા બે એટલે આઠ તો તરત તમે આન્સર આપશો પહેલી સંખ્યાનો વર્ગમૂળ એટલે રૂટ ફોર પ્લસ બીજી સંખ્યાનો વર્ગમૂળ એટલે રૂટ ટુ તો ચારનો વર્ગમૂળ થાય બે વત્તા રૂટ બે આન્સર આવશે તમારો સી બરાબર હજી ધ્યાન આપજો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ રૂટ ફાઈવ પ્લસ ટુ રૂટ સિક્સ બાકી બધી વસ્તુ છે આપણી પહેલી સંખ્યા સહેલી સંખ્યા એવી સંખ્યા મેળવો જેનો સરવાળો પાંચ જેનો સરવાળો પાંચ અને ગુણાકાર છ તો સરવાળો એટલે ત્રણ વત્તા બે પાંચ અને ત્રણ ગુણ્યા બે એટલે છ ત્રણ વત્તા બે એટલે પાંચ ત્રણ ગુણ્યા બે એટલે છ તો આન્સર આવશે પહેલી સંખ્યાનો વર્ગ મળે રૂટ થ્રી પ્લસ બીજી સંખ્યાનો વર્ગ એટલે રૂટ ટુ રૂટ થ્રી

તો સ્વરૂપ તમને બધાને મિત્રો યાદ રહી ગયું એવું હોવું જોઈએ પહેલાં વર્ગમૂળ નિશાની હોય જોઈએ પછી કોઈ પણ એક અંક હોય પછી પ્લસ નિશાની હોય ફરી વખત વર્ગમૂળ હોય પછી છે એક અંક હોય બરાબર આવું સ્વરૂપ હોય ત્યાં બધી જ જગ્યા આ લાગવું પડશે નેક્સ્ટ એક્ઝામ્પલ હજી પ્રેક્ટિસ કરીએ તો ચલો આ રકમ મિત્રો શું ખૂટે તો કે વર્ગમૂળ નિશાની છે એક અંક છે પ્લસની નિશાની છે પણ અહીંયા બે છે નહીં તો બે તમારે ત્યાં પહેલાં લાવવા પડે તો અડતાલીસ છે એના બે ભાગ પાડીએ તો થશે બાર ચોકાને અડતાલીસ બાર ચોકાને અડતાલીસ એટલે તમારી રકમ આવી થઈ ગઈ વર્ગમૂળમાં સાત પ્લસ વર્ગમૂળમાં ચાર ગુણ્યા બાર અડતાલીસ એટલે બરાબર એટલે હવે તમારી રકમ આવી થઈ આ વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ આવે બે વર્ગમૂળમાં હવે માત્ર વધારે તમારી પાસે બાર હવે જે તમારો સ્વરૂપ જોતું હતું એ સ્વરૂપ તને મળી ગયું વર્ગમૂળ નિશાની અંક પ્લસ ટુ વર્ગમૂળ બરાબર અને પછી અંક તો હવે ચલો એવી સંખ્યા ગોતવાની છે જેનો સરવાળો સાત થતો હોય અને એ જ બે સંખ્યાનો સરવાળો સાત અને ચાર ગુ એટલે બાર તો આ બંને સંખ્યાના વર્ગમૂળ છે જવાબમાં આવે એટલે કે રૂટ ફોર વત્તા રૂટ થ્રી તો ચાર નો વર્ગમૂળ કેટલું થાય મિત્રો તો કે બે ચારનો વર્ગમો થાય બે અને રૂટ થ્રી એમનો તમારો આન્સર આવે ટુ પ્લસ રૂટ થ્રી ટુ પ્લસ રૂટ થ્રી બરાબર નેક્સ્ટ આગળ વધીએ તો ફરી વખત સ્વરૂપ આપણે ફેરવવાનું આવ્યું છે તો જ ફરી વખત સ્વરૂપને કન્વર્ટ કરીએ કારણ કે અહીંયા બે હોવા જરૂરી છે બરાબર તો ફાઈવ પ્લસ ચોવીસની જગ્યાએ લખશું ચાર છક ચોવીસ ચાર શા માટે લખું કારણ કે ચારનું વર્ગમૂળ કરો તો જ બાર શું આવે બે આવે બરાબર જે આપણે જોઈએ છે તો ફરી વખત વર્ગમૂળ લખીશું પાંચ વત્તા ચારનું વર્ગમૂળ બે રૂટ સિક્સ એટલે કે એવી સંખ્યા જોઈએ છે કે જેનો સરવાળો પાંચ થતો હોય અને ગુણાકાર છ થતો હોય તો ત્રણ વત્તા બે એટલે પાંચ અને ત્રણ ગુણ્યા બે એટલે છ એટલે કે આપણો આન્સર આવશે રૂટ થ્રી પ્લસ રૂટ ટુ રૂટ થ્રી પ્લસ રૂટ ટુ બરાબર ઓપ્શનની અંદર લખેલો છે રૂટ ટુ પ્લસ રૂટ થ્રી એનો કોઈ વાંધો નહીં આગળ પાછળ લખી શકાય એ વત્તા બે લખો બી વત્તા એ લખો બંને કેવું થાય સરખું થાય તો બધા મિત્રો છે એ આ રીત છે ખાસ સમજાઈ ગઈ છે આવી શોટકટ સાથે આપણે મળીએ છીએ આવતા સન્ડે દસ વાગે જય હિન્દ જય ભારત